જળાવરણ વાતાવરણ આ બધા વિશે માહિતી મેળવી, સાથે સાથે આપણે એ પણ જોયું કે જે કંઈ પણ આપણે અનુભવીએ છીએ હવાની ગતિ એને પવન કીધા, એ ઉપરાંત આબોહવા છે, આબોહવાના નિયંત્રણ પર વાતાવરણની ભૂમિકા, આ બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જાણીએ છીએ કે આપણે જીવન જીવવું હોય પૃથ્વી પર, અથવા તો કોઈ પણ સજીવને વનસ્પતિ અને કોઈ પણ સજીવને પૃથ્વી પર જીવન જીવવું હોય તો ત્રણ વસ્તુની આવશ્યકતા છે. સૌથી પહેલું પાણી, જમીન અને હવા. તો આ ત્રણેય વસ્તુ આપણને મળે છે એ આખું જે પર્યાવરણ રચાય છે, જ્યાં ત્રણેય ક્ષેત્રો એટલે કે જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ, ત્રણેય ક્ષેત્રો જે વિસ્તારમાં ભેગા થાય છે તેને જીવાવરણ કહેવાય. અને આ જીવાવરણની અંદર દરેક સજીવો છે એ પોતાનું જીવન ટકાવી રાખે છે, એટલે કે એને જીવન જીવવા માટે જે કંઈ પણ આવશ્યકતાઓ છે, હવા, પાણી અને ખોરાક, એને આ જીવાવરણમાંથી મળે છે. જેમાં સૌથી એક સાધન સદી છે, જરૂરિયાત સૌથી કે જેના વગર આપણને ક્યારેય ચાલતું નથી, એમાં સૌથી પહેલું છે પાણી. તો પાણી આપણને ખ્યાલ છે કે પાણી વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે, અને એ વરસાદ રૂપે જમીન પર પડેલું પાણી એ જમીનમાં ઉતરે છે, અને એ વરસાદનો એ પાણીનો ઉપયોગ આપણે પીવા માટે અથવા તો આપણે દૈનિક જીવનમાં એ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો હકીકતમાં વરસાદ પડે છે કે અથવા તો વરસાદનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા અહીંયા આપણે કરવાની છે. હવે આપણે જાણીએ છીએ કે દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થઈ જાય ત્યારે તે ખૂબ જ માત્રામાં ગરમીને શોષી લે છે, એટલે કે પાણીની બાષ્પમાં એનું રૂપાંતર થાય છે. દિવસના દરમિયાન એટલે ઉનાળાની સિઝન, ઉનાળાની સિઝનમાં ખૂબ જ તડકો પડે, આ તડકો છે પાણીની સપાટીના ઉપરના સ્તરને ગરમ કરે, ઉપરના સ્તરને ગરમ કરે એટલે ઉપરના સ્તરમાં રહેલા પાણીના અણુઓ એટલી હદે ગરમી મેળવી લે કે એ ગરમીના એ પાણીના કણો છે એ પાણીની સપાટી ઉપરથી છૂટા પડે, એ પાણીની સપાટી ઉપરથી છૂટા પડી જાય એટલે એનું તાપમાન પાણીની સપાટીના તાપમાન કરતાં વધી જાય, પરિણામે એ પાણીના કણોનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય. એટલે કે દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ છે ગરમ થઈ જાય ત્યારે ખૂબ જ માત્રામાં પાણીની બાષ્પ બને, અને આ પાણીનું બાષ્પ છે એ હવામાં પડે છે. એટલે પાણીની બાષ્પ હવામાં પડે, પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ દ્વારા વાતાવરણમાં જતી રહે છે. એટલે કે પાણીની બાષ્પ કેટલીક પ્રકારની જૈવિક ક્રિયાઓ, પહેલી ક્રિયા થઈ કે દરિયા ઉપર કે સરોવર ઉપર કે નદી ઉપર ઉનાળાની અંદર સૂર્યપ્રકાશના કિરણો પડે એ પાણી ગરમ થાય અને પાણીની બાષ્પ બને. એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જૈવિક ક્રિયાઓની અંદર વનસ્પતિ, આ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે સાથે સાથે જમીનમાંથી પાણીનું શોષણ કરે, આ પાણી જેટલું જરૂરી છે એટલું પાણી પોતે વાપરશે, બાકી વધારાનું પાણી જે છે એ પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો દ્વારા બાષ્પસર્જનની ક્રિયા કરે છે. આ એક પ્રકારની જૈવિક ક્રિયાઓ થાય. એટલે આવી કેટલીક બધી ઘણી બધી જૈવિક ક્રિયાઓ થતી હોય છે, એ જૈવિક ક્રિયાઓની અંદર પણ પાણીની બાષ્પ છે એ પાણીની બાષ્પ ધીરે ધીરે વાતાવરણમાં જતી રહેતી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે સૂર્યપ્રકાશના કિરણો છે જમીન ઉપર પડે દરિયાની સપાટી ઉપર પડે, એની ઉપરથી એનું પ્રકિરણ થાય, પરાવર્તન થાય અને પુનઃવિકરણ થાય. એ પુનઃવિકરણ થાય પરિણામે એ વિકિરણો છે એ દરિયાની સપાટીની આ ઉપરના સ્તરની હવાને ગરમ કરે, એટલે એ હવા જ્યારે ગરમ થાય ત્યારે આપણે જાણીએ છીએ કે ગરમ થયેલી હવા છે વાતાવરણ ઉપર જોઈએ, પણ આ ગરમ થયેલી હવાની અંદર પાણીની બાષ્પના કણો પણ હોય છે. તો ગરમ હવાની સાથે પાણીની બાષ્પના કણો પણ ઉપર જાય છે. જ્યારે આ ગરમ હવા આ વિસ્તારમાંથી ઉપરની તરફ જાય ત્યારે ઉપરની તરફ ગયા પછી એ વિસ્તારની હવા છે ફેલાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ ગરમ હોય અને એને ઠંડી કરવી હોય તો હંમેશા એને આપણે પાથરી દઈએ છીએ અથવા તો એનો વિસ્તાર વધારી દઈએ છીએ. પાથરી દેવું એનો અર્થ એનો વિસ્તાર વધારી દેવો. આ વિસ્તાર વધારી દઈએ છીએ એટલે એ વિભાગ છે એ વસ્તુ છે ઠંડી પડી જાય છે. એટલે અહીંયા દરિયાની સપાટીની ઉપરના સ્તરમાં રહેલી હવા એ પ્રકાશના કિરણોથી અથવા તો સૂર્યપ્રકાશના કિરણોથી અથવા તો પુનઃવિકરણને કારણે ગરમ થાય ત્યારે એ ગરમ હવા ઉપર જાય ત્યારે પોતાની સાથે સાથે પાણીની બાષ્પના નાના નાના કણોને ઉપર લઈ જાય. હવે જેવી હવા ઉપરના ભાગમાં જાય, ઉપરના ભાગમાં એટલે આપણાથી ઘણી બધી ઊંચાઈ, આપણે જોઈએ છીએ કે વાદળા કેટલી બધી ઊંચાઈએ હોય છે, આ વાદળા એટલી બધી ઊંચાઈ એના કરતાં વધારે ઊંચાઈએ છે ગરમ હવા જતી રહે, એ ગરમ હવા ઉપર જાય એટલે ઉપર ફેલાય, એનો વિસ્તાર થાય, એનો વિસ્તાર થાય એટલે એ પાણીની પાણી એ ગરમ હવા છે ઠંડી પડે. હવે ગરમ હવા ઠંડી પડી તો ગરમ હવાની સાથે સાથે પાણીની બાષ્પના કણો પણ ઉપર ગયા છે. હવા ઠંડી પડી એટલે પાણીની બાષ્પના જે કણો છે એ પાણીની બાષ્પના કણો પણ ઠંડા પડશે, અને પાણીની બાષ્પના કણો ઠંડા પડે એટલે બાષ્પનું રૂપાંતર છે એ ફરી પાછું શેમાં થઈ જાય, પાણીમાં.
એટલે આ હવા ઉપરની તરફ જાય ફેલાય અને આ વિસ્તાર પામે અથવા તો ઠંડી પડે ઠંડી હવાને હવાને લીધે હવામાં રહેલા પાણીની બાષ્પના નાના નાના પાણીના ટીપાઓનું સ્વરૂપ છે આ અંતર એટલે હવા ઠંડી થઈ ગઈ કારણ કે હવા ત્યારે જ ઠંડી થાય જ્યારે વિસ્તાર પામે ફેલાય વિસ્તાર પામે અને ફેલાય ઠંડી પડે એટલે એની સાથે રહેલા પાણીની બાષ્પના જે કણો છે એ નાના નાના પાણીના ટીપાના સ્વરૂપમાં સંઘનન પામે અથવા તો સંગઠિત થાય છે એટલે આ સંગઠન કે સંગઠિત થાય એ સંગઠન કે આવું સંગઠન છે એ દરેક ખૂબ જ સરળતાથી થઈ શકતું હોય સામાન્ય રીતે આપણને ખબર જ છે કે જ્યારે આપણે પાણીને ઠારીએ છીએ પાણીની વરાળને ઠારીએ છીએ ત્યારે એનું ફરી પાછું પાણીમાં રૂપાંતર થઈ જતું હોય છે આવો અનુભવ તમે ઘણી વખત કર્યો હશે આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુ પાણી કે દૂધ ગરમ કરતા હોઈએ ત્યારે ગરમ કર્યા પછી એની ઉપર છીબું ઢાંકી દઈએ છીએ તો એ છીપું જ્યારે ઢાંકીને થોડા સમય પછી તમે એને ઉપર ખોલશો ત્યારે નીચેના ભાગમાં પાણીના કણો જમા થઈ જાય આ જમા થઈ જવાનું કારણ શું તો કે અંદરથી રહેલી પાણીની બાષ્પ કે દૂધની વરાળ જે છે એ વરાળ છીપાના છીબાના નીચેના ભાગમાં જમા થઈ જાય પણ છીબાનું ઉપરનું ભાગનું તાપમાન છે એ નીચે પાણીના તાપમાન કરતાં ઓછું છે પરિણામે એ પાણીની બાષ્પ છે અહીંયા ઠરે અને ઠરે એટલે ફરી પાછું એનું પાણીમાં રૂપાંતર થઈ જતું હોય છે તો એ જ રીતે અહીંયા પણ જ્યારે ગરમ હવા ઉપરના ભાગમાં વિસ્તાર પામે અને વિસ્તાર પામે પરિણામે ઠંડી પડે ત્યારે એની સાથે આવેલા પાણીની બાષ્પના જે કણો છે એ કણો પાણીના ટીપાસના સ્વરૂપમાં સંગઠન પામે છે અથવા તો સંગઠિત થાય છે એટલે આવું જ્યારે સંગઠન કે સંગઠિત થાય ત્યારે કોઈ પણ એક કણ આ કણ તરીકે સાથે સાથે ધૂળનું રસકણ પણ હોઈ શકે જ્યારે બીજા કેટલાક નિલંબિત કણો પણ હોઈ શકે એટલે કે એક ધૂળનું રસકણ છે એના કેન્દ્રસ્થ સ્થાને રહે કેન્દ્રસ્થ સ્થાને રહી અને એની આજુબાજુના ભાગમાં આ પાણીની બાષ્પના જે કણો છે એ કણો જે પાણીના ટીપાના સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે એમાં સંગઠિત થયા છે એ એક કણોને કેન્દ્રમાં રાખીને એની આસપાસ જમા થાય આવા હજારો કણો આપણે જાણીએ છીએ કે પાણીની બાષ્પ આપણને ક્યારે દેખાવાની નથી તો વિચાર કરો કે કેટલા સૂક્ષ્મ હશે તો આ સૂક્ષ્મ કણો જ્યારે પાણીના ટીપામાં સંગઠિત થઈ જાય કે સંગઠન થઈ જાય ત્યારે કોઈ પણ એક ધૂળના રસકણને કે કોઈ પણ એક નિલંબિત કણને કે જે વાતાવરણમાં નિલંબન પામેલો છે એ વાતાવરણમાં રહેલા નિલંબિત કણને કે ધૂળના રસકણને કેન્દ્રમાં રાખી અને એની આસપાસ આ બધા જ નાના નાના ટીપાના સ્વરૂપમાં સંગઠિત થયેલા કે સંગઠન પામેલા પાણીના કણો છે કે ટીપા છે એને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ જમા થઈ જતા હોય છે અને આ જ્યારે જમા થઈ જાય ત્યારે એક પાણીના ટીપાના સ્વરૂપમાં એ ફેરવાઈ જાય છે અને આ પાણીનું ટીપું આપણે જાણીએ છીએ કે કેવું હોય છે પાણીના ટીપાનું નિર્માણ થઈ જાય અને આ પાણીના ટીપાનું નિર્માણ થાય ત્યારે તે સંગઠિત હોવાને કારણે કેવા થઈ જાય મોટા થઈ જાય એક જ કણ એક જ સૂક્ષ્મ કણ એ કણની આજુબાજુમાં હજારો કે લાખોની સંખ્યામાં પાણીના નાના નાના સૂક્ષ્મ ટીપાઓ આ સૂક્ષ્મ ટીપાઓ સંગઠિત થઈ જાય સંગઠન પામે ત્યારે એ પાણીના ટીપાનું સ્વરૂપ ધારણ કરે અને આ પાણીનું ટીપું છે એ મોટું અને ભારે હોવાને કારણે જ્યારે થઈ જાય ત્યારે એ વરસાદના સ્વરૂપમાં જમીન ઉપર નીચે ફરી પાછું આવે છે એટલે આ રીતે આખી વરસાદની રચના થાય છે આપણને થાય વરસાદ કેવી રીતે પડતો હશે તો વરસાદ આ રીતે પડે કે પાણીની બાષ્પ છે એ હલકી છે જે ગરમ હવા સાથે ઉપર જાય ગરમ હવા ફેલાય ઠંડી પડે એટલે પાણીના જે બાષ્પ છે એ પાણીની બાષ્પ ટીપાના સ્વરૂપમાં ખૂબ જ નાના ટીપાના સ્વરૂપમાં સંગઠન પામે કે સંગઠિત થાય અને કોઈ પણ એક ધૂળનો રજકણ જે સૂક્ષ્મ ઉપર ગયો હોય એ ધૂળના રજકણની સાથે અથવા તો કોઈ નિલંબિત કણની આસપાસ આ ટીપાઓ છે સંગઠિત થાય અને ટીપાઓ સંગઠિત થાય એટલે કે એક ટીપું છે એ મોટું બને ફેલાય અને પરિણામે એ વજનમાં ભારે હોવાને કારણે આવા પછી તો અસંખ્ય આ તો એક જ ટીપાની વાત થઈ આવા અસંખ્ય ટીપાઓ એક સાથે સંગઠિત થતા હોય અને બધા ટીપાઓ પછી વજનમાં ભારે હોવાને કારણે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે ક્યારેક હવાનું તાપમાન જો ઉપરના ભાગમાં હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ ગયું હોય ત્યારે ખૂબ જ ઓછું થઈ ગયું હોવાને કારણે આપણે જાણીએ છીએ કે પાણીને ગરમ કરીએ તો વરાળમાં રૂપાંતર થાય અને એ જ પાણીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ તો એમાં શું થઈ જાય બરાબર કારણ કે ફ્રીઝર છે એ પાણીના તાપમાનને ઘટાડી દે છે નીચું લાવી દે છે એટલે અહીંયા જ્યારે આ ઉપરના ભાગનું તાપમાન કે જ્યાં પાણીની બાષ્પનું રૂપાંતર પાણીમાં થયું છે તો એ વિસ્તારનું તાપમાન જ્યારે ખૂબ જ ઘટી જાય ત્યારે આ પાણીનું તાપમાન પાણી છે એ કરાટે અથવા તો હિમવર્ષાના સ્વરૂપમાં જમીન ઉપર પડે છે અને અવક્ષેપિત થાય છે એટલે આ રીતે વરસાદ પણ પડી શકે હિમવર્ષા પણ પડી શકે અને કરા પણ પડી શકે એટલે આ વરસાદ એટલે આ રીતે વરસાદ હિમવર્ષા અને કરાનો વરસાદ થાય છે આપણે હમણાં ચોમાસાની સિઝન કહી ચોમાસાની સિઝનની અંદર ઘણી વખત જગ્યાએ ઘણી જગ્યાએ જોયું કે ખૂબ જ તોફાન સાથે વરસાદ આવે ઘણી જગ્યાએ કરા પડે
પછી ઘણી જગ્યાએ હિમવર્ષા આપણે પડી એટલે જોઈએ આપણે એ હિમવર્ષા નથી પડતી આપણે શું પડે છે વરસાદ પડે છે પણ ઘણી વખત એક બે વખત એવો પણ અનુભવ થયો છે કે ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક કરાવો પણ પડ્યા છે તો આ કરા પડવાનું કારણ એટલું જ કે ઉપરના ભાગની અંદર જે તાપમાન છે એ તાપમાન જરૂર કરતાં વધારે પડતું નીચું ગયું હોય ત્યારે એ વરસાદના ટીપાનું બરફમાં અથવા તો હિમવર્ષાના સ્વરૂપમાં કે કરારના સ્વરૂપમાં સંગઠિત થઈ અને જમીન પર અવક્ષેપિત થાય છે વરસાદ છે પવનની ભાત કે દિશા ઉપર આધાર રાખે છે તો કે વરસાદ કેવી રીતે પડશે કે પવનની ભાત કે દિશા ઉપર આધાર રાખે ભારતમાં મોટે ભાગે હવે પવનની ભાત કે દિશા એટલે શું પવનની ભાત એટલે કે કેવા પ્રકારના પવનો છે એ પવનો વિશેની તમે માહિતી તમને ખ્યાલ છે કે તમારા સમાજ વિદ્યાની અંદર તમે મેળવતા હશો પણ ખાસ કરીને અહીં આપણે દિશાની ચર્ચા કરીએ તો દિશાની ચર્ચા કરીએ તો આપણે ગુજરાતની અંદર જે કંઈ પણ પવન વરસાદ આવે છે એ વરસાદ આપણી આપણા ગુજરાતની અંદર કે ભાવનગરની અંદર પવનની દિશા છે એ પવનની દિશા હંમેશા ઉત્તરની દિશામાંથી એટલે કે દરિયા કિનારાથી આપણી તરફ હોય છે પરિણામે હંમેશા આપણે જોઈએ છીએ કે વરસાદ દરિયા કિનારાથી આપણી તરફ આવતો હોય છે એટલે અહીંયા વરસાદ છે પવનની ભાત કે દિશા ઉપર આધારિત છે મોટે ભાગે ભારતમાં ભૂમિય વિસ્તારમાં વરસાદ પશ્ચિમ કે ઉત્તર પૂર્વ એટલે કે પશ્ચિમ અથવા તો ઉત્તર પૂર્વીય દિશામાં એટલે આ દિશામાં પશ્ચિમ અને આ દિશામાં ઉત્તર પૂર્વ એટલે બંને દિશાઓમાંથી આવતો હોય છે વરસાદી પવનને લીધે થાય છે આબોહવા વિભાગની આગાહીઓ તમે ઘણી વખત સાંભળી હશે કે બંગાળની ખાડીમાં હવાનું ઓછું દબાણ સર્જાયું છે એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે હવે આપણે જાણીએ છીએ કે બંગાળનો વિસ્તાર છે ઉત્તરીય ભાગની અંદર છે તો કે બંગાળની ખાડી છે એમાં ઉત્તરીય ભાગમાં હવાનું હળવું દબાણ ઓછું દબાણ રચાવું છે જેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે શક્યતા છે એવી આપણે આગાહીઓ હવામાન વિભાગ દ્વારા જાણીએ છીએ હમણાં જ રિસન્ટલી જે 3-4 દિવસ પહેલા રાત્રે સળંગ રાત્રે 3-4 દિવસ સુધી સળંગ રાત્રે જે વરસાદ પડ્યો એ વરસાદ પડવાનું કારણ મુખ્ય આ જ હતું કે બંગાળની ખાડીની અંદર ઓછું દબાણનું ક્ષેત્ર રચાણું હતું અને પરિણામે આપણે ગુજરાતમાં સહિત ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો આ રીતે વરસાદનું નિર્માણ શક્ય બને છે હવે આગળનો પોઈન્ટ છે વાયુનું પ્રદૂષણ કે વાયુનું પ્રદૂષણ કેવી રીતે રચાય છે હવે પ્રદૂષણ રચાવવા માટે મુખ્યત્વે વાયુનું પ્રદૂષણ રચાવવા માટે અશ્મિ બળતણો કે જે કંઈ પણ બળતણો છે એ બળતણોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વાયુનું પ્રદૂષણ રચે છે દાખલા તરીકે રસોઈ માટે લાકડા બાળવા છાણા બાળવા આ બધા જ છે એ વાયુના પ્રદૂષણો છે એ ઉપરાંત ઉદ્યોગોની અંદર જે કંઈ પણ બળતણોનો ઉપયોગ થાય છે એ બળતણોનો ઉપયોગ પણ એ છેવટે તો એમાંથી અવશેષો બાકી રહેતા હોય છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે પરિણામે તે વાયુનું પ્રદૂષણ કરે છે પણ અહીંયા જે વાયુના પ્રદૂષણની વાત છે એ વાયુના પ્રદૂષણની વાત છે એ અશ્મિ બળતણ છે અશ્મિ બળતણ એટલે પેટ્રોલ ડીઝલ કેરોસીન આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે આ બધાનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે અશ્મિ બળતણમાં પેટ્રોલ અને ડીઝલની સાથે નાઇટ્રોજન અને સલ્ફર ઓછી માત્રામાં હોય છે આ પેટ્રોલ કે ડીઝલની અંદર નાઇટ્રોજન અને સલ્ફર ઓછી માત્રામાં હોય છે જ્યારે આ બળતણનું દહન કરવામાં આવે છે ત્યારે આ નાઇટ્રોજન અને સલ્ફરનું પણ દહન થાય આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલ ગાડીની અંદર પેટ્રોલ નાખ્યું તો પેટ્રોલ નાખ્યું તો પેટ્રોલનું દહન થશે સાથે સાથે જે નાઇટ્રોજન અને સલ્ફર ઓછી માત્રામાં છે આ નાઇટ્રોજન અને સલ્ફરના ઓછી માત્રામાં રહેલા કણોનું પણ સાથે સાથે દહન થાય તો આ જ્યારે દહન થાય છે ત્યારે આ નાઇટ્રોજન કે સલ્ફરના કણો છે એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઓક્સાઇડો બનાવે છે કોઈ પણ પદાર્થનું દહન કરવું હોય તો હંમેશા આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની જરૂરિયાત પર ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થનું દહન થઈ શકતું નથી આપણે નવમા ધોરણમાં ભણી ગયા છે કે કોઈ પણ આગને ઓલવવી છે તો આગને ઓલવવા માટે ત્રણ વસ્તુ અગત્યની છે સૌથી પહેલાં ઓક્સિજન સાથેનો સંપર્ક કરી રાખવો બીજો કે એનું તાપમાન છે એ નીચું લાવવું એટલે કે જે પદાર્થ સળગે છે એ પદાર્થનું તાપમાન છે એને એના જ્વલન બિંદુ કરતાં નીચે લાવવું આ બે શક્યતા તો હવે કોઈ પણ પદાર્થનું દહન કરવા માટે આપણે ઓક્સિજન તો જરૂરી છે તો ગાડીની અંદર જે કંઈ પણ પેટ્રોલ કે ડીઝલનો આપણે ઉપયોગ બળતણ તરીકે કરીએ છીએ જ્યારે એ શું કે છે ત્યારે હવામાંના ઓક્સિજન સાથે વધાય છે અને સાથે સાથે એની અંદર નાઇટ્રોજન કે સલ્ફરના કણો પણ છે તો આ નાઇટ્રોજન કે સલ્ફરના કણોનું પણ દહન થશે અને આ નાઇટ્રોજન કે સલ્ફરના કણોનું દહન એ ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઓક્સાઇડ બનાવે છે હવે આ વાયુઓ જો શ્વાસમાં લેવાય છે તો આપણા શ્વાસને હાનિકારક છે અથવા તો નુકસાનકારક છે અથવા તો આપણા શરીરને નુકસાનકારક છે પરંતુ તે પાણી સાથે ભરી જઈને એસિડ વરસાદ બનાવે છે હવે આવો શ્વાસ છે કે જે અશ્મિ બળતણો કે પેટ્રોલ કે ડીઝલનો ધુમાડો એ આપણે જાણીએ છીએ આપણા માટે નુકસાનકારક છે
શ્વાસમાં લેવાઈ ગયો તો શ્વસન નળીના કે કેન્સર જેવા રોગો થઈ જવાની શક્યતા છે પણ આ જો નાઇટ્રોજન કે સલ્ફરના ઓક્સાઇડો છે એ વાતાવરણમાં ભળી અને ઉપર જાય કારણ કે આપણે ખબર છે કે વરસાદ પડે એટલે ગરમ હવા ઉપર જાય તો સાથે સાથે પાણીની બાષ્પના કણો નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આ બધા ઉપર જશે તો ઉપર જશે ત્યારે પાણીના સ્વરૂપમાં સાથે પાણી સાથે ભળી જાય અને એસિડના રૂપમાં ફેરવાઈ જાય અને એ એસિડ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે આપણે એને એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ તો આ એસિડ વર્ષા કરે છે એટલે કે તે પાણી સાથે ભળી જઈ અને એસિડ વર્ષા કરે છે કારણ કે આપણે જાણીએ છીએ વરસાદ કેવી રીતે પડે છે હવે જો વરસાદમાં ગરમ પાણીના કણોની સાથે સાથે પાણીની બાષ્પ જતી હોય તો પાણીની બાષ્પની સાથે સાથે આ બધા વાયુઓ છે એ હૃદયમાં હળવા છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ પણ ગરમ હવાની સાથે સાથે ઉપર જાય અને ગરમ હવાની સાથે સાથે એ ઉપર જશે તો પાણીની બાષ્પના પાણી સાથે સંયોજ પાણીની બાષ્પના પાણી સાથે સંયોજ હશે પરિણામે એ જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે તો પાણીની બાષ્પના પાણી સાથે સંયોજાય અને નાઇટ્રિક એસિડ બનાવશે અને સલ્ફર ડાયોક્સાઇડ હશે તો પાણીની બાષ્પના પાણી સાથે સંયોજાય અને સલ્ફ્યુરિક એસિડ બનાવશે અને આ જ્યારે વરસાદ પડે ત્યારે સાથે સાથે એ એસિડ સ્વરૂપે પણ જમીન ઉપર પડે છે પરિણામે એને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે અને એસિડ વર્ષા વિશેની માહિતી તમે આઠમા ધોરણમાં તો મેળવી ગયા છો તાજમહાલનું ઉદાહરણ છે એટલે અશ્મી બળતણનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં વધારો કરે છે તો અશ્મી બળતણનું જે દહન છે એ હવામાં નિલંબિત કણો એટલે કોણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ તો કે આ નિલંબિત કણો છે નિલંબિત કણોની માત્રામાં શું કરે છે વધારો કરે છે એટલે નિલંબિત કણ કાર્બન કણ કે પદાર્થ કે તેઓ હાઇડ્રોકાર્બન તરીકે પણ બનાવે છે એટલે કે આ નિલંબિત કણ તરીકે કાર્બનના કણો પણ હોય છે નિલંબિત કણો તરીકે શું હોય કાર્બનના કણો કારણ કે આપણે અશ્મી બળતણ વાપરીએ છીએ અશ્મી બળતણ છે એ શું છે કે પ્રાણીઓના શરીરમાંથી બનેલી આખી લાખો વર્ષને અંતે લાખો વર્ષની પ્રક્રિયાને અંતે પ્રાણીઓના શરીરમાંથી બનેલું છે તો એની સાથે પ્રાણીઓના શરીર છે તો કાર્બનના બનેલા છે તો પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે બળતણમાં કાર્બનના કણો પણ હોવાના અને આ કાર્બનના કણો છે એ પદાર્થો પણ આ પદાર્થો સાથે સંયોજાય અને હાઇડ્રોકાર્બન જેવા સંયોજનો હવાની અંદર બનાવતા હોય છે આવા પ્રદૂષણોનું વધુ પ્રમાણ છે વાતાવરણને ધૂળધૂળ બનાવે આવા પ્રદૂષણો જે પેટ્રોલ ડીઝલના દહનથી જે પ્રદૂષણો છે એ પ્રદૂષણો શું કરે એક સમય એવો આવે કે વાતાવરણને ધૂળધૂળ બનાવે તમે ઘણી વખત શિયાળાની અંદર જોતા હશો કે શિયાળાની અંદર સાંજના સમયે આપણને વાતાવરણમાં લગભગ ધુમ્મસ ધુમાડો દેખાય ધુમાડો દેખાવાનું કારણ આ જ છે કારણ કે વાહનોની સતત અવર જવરને કારણે વાહનોમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ નામના વાયુઓ છૂટે સાથે સાથે કાર્બનના દહન ન પામેલા કણો પણ એ વાતાવરણમાં ભળી જાય છે અને કાર્બનના દહન ન પામેલા કણો વાતાવરણમાં ભળી જાય ત્યારે એ આખું વાતાવરણને પ્રદૂષિત કરે છે અને વાતાવરણને પ્રદૂષિત કરી સાથે સાથે એને ધુમાડો બનાવે છે એટલે કે શિયાળાની ઋતુમાં પાણી હવાની સ્પૂર સાથે સંગઠિત થઈ અને ધુમ્મસ જેવી રચના કરે છે તો આ ધુમ્મસ જેવી રચના થવાનું કારણ કે કારણ કે શિયાળો છે અને શિયાળામાં ભેજનું પ્રમાણ તો વાતાવરણ થોડું ઘણું હોવાનું અને આ ભેજનું પ્રમાણ હોવાને કારણે એ ભેજમાં રહેલી પાણીની ભેજ એટલે પાણીની બાષ્પ એમાં હવાની સાથે સંયોજાય અથવા તો સંગઠિત થાય અને ધુમ્મસની રચના કરે છે અને જે હવાના પ્રદૂષણનો સંકેત કરે છે એટલે કે ધુમ્મસ જ્યારે પણ તમને દેખાય ત્યારે તમારે સમજી લેવાનું કે વાતાવરણની અંદર હવા છે એ હવા પ્રદૂષિત થઈ ગયેલી છે આવી પ્રદૂષિત હવા જો શ્વાસમાં લેવામાં આવે તો કેન્સર હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થઈ શકે છે એટલે કે આ કેન્સર હૃદયરોગ અને એલર્જી એમાં એલર્જીની બાજુ પર મૂકી દઈએ તો કેન્સર અને હૃદયરોગ તો ભયંકર રોગો છે એટલે આવા રોગો જો ન થવા દેવા હોય તો હંમેશા જ્યારે પણ તમે બહાર નીકળો અત્યારે માસ્ક ખાસ તો પહેરવું ને હવે તો કોરોનાના સમયમાં માસ્ક પહેરવાની ટેવ પડી ગઈ છે બરાબર છે તો માસ્ક આપણને કઈ રીતે ફાયદો આપે એક તો કોરોનાથી પણ ફાયદો આપે અને સાથે સાથે વાતાવરણમાં જે પ્રદૂષણ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જે પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં જતા આપણને રોકે છે એટલે આ બે રીતે આપણને ફાયદો આપે છે એટલે હવામાં રહેલા આ હાનિકારક પદાર્થોનો વધારો છે એ હવાનું પ્રદૂષણ કહેવાય છે હવામાં રહેલા આ હાનિકારક પદાર્થોનો વધારો જેને શું કહી શકાય છે હવાનું પ્રદૂષણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરની અંદર આપણે જોયું કે વરસાદ કેવી રીતે પડે છે અને વાયુ પ્રદૂષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે મેળવી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પાણીનું પ્રદૂષણ
કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવશું અને આગળના ટોપિકની અંદર પાણીનું પ્રદૂષણ અને ત્યારબાદ જમીન ભૂમિમાં જમીનની પ્રદૂષણતા છે કેવી રીતે છે તેના વિશેની માહિતી આપણે મેળવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.